હેલો એવરીવન, મિત્રો આપ લોકો જાણો છો એ પ્રમાણે એચએસસીની પરીક્ષા છે એ 2022-23ની તારીખો પણ ડિક્લેર થઈ ચૂકી છે. તો મિત્રો, અડા 247 ગુજરાત વતી સૌથી પહેલા તો પરીક્ષા આપતા તમામ લોકોને બેસ્ટ ઓફ લક. અને મિત્રો, આપ લોકો છે મસ્ત મજાના માર્ક લઈ આવો એના માટે પણ આપ સર્વે લોકોને શુભેચ્છા. અમારી આખી ટીમ વતી આપ લોકોને એટલી શુભેચ્છાઓ અને ભગવાન પાસે પ્રાર્થના કે ભાઈ આપ લોકોને જેટલા ટકા જોતા હોય એટલા ટકા આવે, પણ એના માટે તમારે લોકો આ ત્રણ ભૂલો છે ક્યારેય કરવાની નથી, ખાસ યાદ રાખજો. તો કે ભાઈ કઈ ત્રણ ભૂલો છે જેનાથી આપણે લોકો આમાં દૂર રહેવું જોઈએ, બરાબર? આ ત્રણ ભૂલો છે એનાથી આપણે સાઈડમાં રહેવું જોઈએ. તો કે પહેલું, રાઇટિંગ પેપર વિથ ટાયર્ડ માઇન્ડ. જો તમે લોકો તમારા માનસિક રીતે સ્વચ્છ નહીં હોય, બરાબર, તો તમે છે એ સારું પેપર નહીં લખી શકો. મિત્રો, ખાસ યાદ રાખજો કે સક્સેસ તમને ક્યારે મળશે, ક્યારે તમે લોકો છે સફળતાના શિખરે પહોંચશો, જ્યારે તમારું મગજ છે એકદમ મસ્ત મજાનું હશે, તમારું મન પ્રફુલ્લિત હશે ત્યારે. તો જ્યારે પણ આપ લોકો પેપર લખવા બેસો છો મિત્રો, તમારું મગજ છે એને ટાયર્ડ કરવાનું નથી, તમારે ચિંતા મૂકવાનું નથી. પેપર કેવું હશે, શું હશે, ક્યાંથી નીકળવું હશે, કયા લેવલનું હશે, નેવર. તમે એકવાર વર્ગખંડની અંદર જાઓ છો, તમારે આ સમય છે, બરાબર, ખાસ યાદ રાખજો આંખો બંધ કરીને બેસી જવાનું છે, બરાબર. અને અહીંયા આગળ છે એ આપણે લોકોએ ઓમ એમ બોલશું કે ઓમ ઓમ, આ રીતે આપણે લોકો બોલી શકાય, જેથી કરીને આપણું મગજ છે એ શાંત થઈ જશે. અને આપણું મગજ છે અને પ્રફુલ્લિત રાખવા માટેનો આ સારામાં સારો એક રસ્તો કહેવાય. એટલે આપણે આપણા મગજની અંદર જે કંઈ પણ ચિંતા છે અને ભાઈ ઘરે મૂકીને જવાની છે, એને ભેગી લઈને જવાની નથી. એટલે મગજ તમારું પ્રફુલ્લિત હશે તો તમે જે આખું વર્ષ વાંચ્યું છે મિત્રો, એ તમને 100% છે એ યાદ આવશે. બીજી વાત, પ્રોપર રાઇટિંગ સ્પીડ. આપણે લોકો શું કરીએ, આપણે લોકોને પહેલા પેપર વાંચવા આપે છે, આપણે આખું પેપર વાંચી લીધું, આમાંથી આપણને આવડે નહીં પહેલા આપણે લખતા હોય, કારણ કે આપણા શિક્ષકોએ આપણને કીધું છે કે ભાઈ આવડે એ પહેલા લખો, ન આવડે એ છેલ્લે રાખો. અને આપણને બધાને ખબર છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, હે ને? તો ભાઈ હા, આવડે એ લખો, આવડે એ લખવામાં એટલો બધો ટાઈમે વેસ્ટ ના કરો કે ભાઈ બાકીના ક્વેશ્ચન છે સાવ રહી જ જાય. અહીંયા આગળ તમારી પાસે જેટલા શબ્દ છે માગેલા એટલા શબ્દની અંદર એને આન્સર આપો. અહીંયા આગળ છે કેટલા માર્કનો ક્વેશ્ચન છે પણ તમે લખો જુઓ અને એ પ્રમાણે આન્સર લખો. સ્પીડ મેન્ટેન કરો કે ભાઈ એક કલાક છે તો એક કલાકની અંદર આપણું 30 માર્કનું પેપર પૂરું થઈ જવું જોઈએ, બરાબર. બીજી કલાકની અંદર 30 માર્કનું, છેલ્લી અડધી કલાક છે તો એની અંદર આપણી પાસે 20 માર્કનું. આ રીતે એની અંદર ભાગલા પાડી દો અને આ સ્પીડને મેન્ટેન કરીને રાખો. એટલે કે આપણે છે એ ઘડિયાળના ટકોરે ચાલવું ખૂબ જરૂરી છે. જરૂર લાગે તો ભાઈ સ્પીડ છે એ વધારી દો, પછી છેલ્લે આપણે એમ કઈ પેપર તો રહી ગયું, સાવ સહેલું હતું. પણ અહીંયા ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વનું. અને કેટલા ક્વેશ્ચનમાં કેટલા માર્કનો ક્વેશ્ચન છે અને તમે શું લખો છો એ પણ તમને લોકોને આઈડિયા હોવી ખૂબ જરૂરી છે. ધેન ડોન્ટ ટ્રાય ટુ કોપી ઇન એક્ઝામ. છેલ્લી ઘડી આપણે શું કરતા હોય, છેલ્લી 30 મિનિટમાં અમુક ક્વેશ્ચન આપણે મૂકી દઈએ, જગ્યા રાખી દઈએ, પછી આગળના વાળામાં જોઈ લેશું એને શું લખ્યું, આપણે લખી નાખશું. નહીં, આવું નહીં કરો. આખા વર્ષ દરમિયાન મિત્રો તમે લોકો ભણ્યા છો, આ વર્ષ દરમિયાન તમને જેટલું આવડે છે ને એટલું કોઈને નથી આવડતું, આવું વિચારીને બેસવાનું છે. અને ખાસ મિત્રો યાદ રાખજો
કે તમને જેટલું આવડે છે એટલું બીજા તો અહીંયા જ આવડતું હોય. અહીંયા તમને સાચું આવડતું હશે, તમે બીજામાં જોવા ટ્રાય કરશો તો શું થશે? તેમ એ ખોટું લખશે, આપણે ખોટું લખશું. અંતે માર્ક ઝીરો, એના કરતા નથી આવડતું છોડી દો. એટલે આપણે આ મિસ્ટેક પણ કરવાની નથી. તો મિત્રો, આપ લોકો અહીંયા આગળ 12માં બોર્ડની પરીક્ષા આપો છો ત્યારે ખાસ કે આ ત્રણ જે મિસ્ટેક છે એનાથી ખૂબ જ સાઈડ માર્યો, બચીને રહ્યો, કે જેથી કરીને આપ લોકોનું પેપર છે ખૂબ જ મસ્ત જાય અને આપ લોકો જે છે એ તમે ધારેલા ટકાવારી કે 95% કે 97% કે ભાઈ 99.99% જેટલા ધારશો એટલા આવશે. એવું નહીં કે ભાઈ હાલો મને આ પ્રશ્ન આવડે છે તો એના માટે હું 2 લાઈન વધારે ઠપકારું, બરાબર નહીં. જેટલું પૂછ્યું છે એટલો જ જવાબ આપો, એનાથી એક પણ શબ્દ વધારે નહીં કે એક પણ શબ્દ ઓછો નહીં. આ છે એ તમને સારું અને સાચું રિઝલ્ટ છે મિત્રો એ આપશે. તો ખાસ મિત્રો, આ ત્રણ મિસ્ટેક છે એ ક્યારેય ન થાય એ જોજો. તો મિત્રો, 247 ગુજરાતની ટીમ વતી ફરીથી આપ સર્વે લોકોને હાર્દિક શુભેચ્છાઓ. અત્યારથી જ મિત્રો આપ સર્વે લોકોને બેસ્ટ ઓફ લક. હજુ આપ લોકોએ લાઈક નથી કર્યું, શેર નથી કર્યું, કમેન્ટ નથી કર્યું, સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો ફટાફટ લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા સેશન્સની માહિતી આપ લોકો સુધી પહોંચતી રહે. બરાબર, આવા કંઈક કંઈક ક્લુ, મિસ્ટેક્સ, કેવી રીતે સારા માર્ક્સ લાવવા, આવા કંઈક કંઈક છે એ તમારા માટે નુસ્ખા અને ટૂચકા સ્વરૂપે લઈને આવતા રહીશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત. મળીએ ફરીથી કંઈક નવી જ ટ્રીક સાથે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મિત્રો ફટાફટ લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો.